जरूरी पानी क्यांथी मळे छे पानी ने केवी रीते कर्कसर पूर्वक वापरवुं जोईए अने ए उपरांत छेल्ले आपणे जोयुं के पानी ने बचाववा माटे भविष्यमां पानी आपणे पर्याप्त बने ए माटे आपणे केवा केवा उपायो करी शकीए। तो आवो एक पर्यावरण नो पाठ छे जंगलो आपणे जीवनमां आपणी बुकना लास्ट त्रण जे पाठ छे ए जंगलो अने पाणी उपर निर्भर छे। आजे त्रण त्रण पाठ छे पर्यावरण ने लगता छे કારણ કે આપણે બુક જે છે ત્રણ ચાર વિભાગો વેચાયેલી હોય રસાયણ વિભાગ હોય ભૌતિક વિભાગ હોય તો આ પર્યાવરણ વિભાગ છે આમાં આપણે જંગલો વિશે વાત કરવાની। જંગલ શબ્દ સાંભળતા જ આપણને ખબર પડે કે જંગલ એટલે શું આપણને દરેકને ખબર છે જંગલ કોને કહેવાય તો જ્યાં ખૂબ જ વધારે માત્રામાં વૃક્ષો રહેલા હોય એટલે જંગલનું સીધું કનેક્શન કોની સાથે છે વૃક્ષો સાથે જ્યાં વૃક્ષોની માત્રા ખૂબ જ વધારે હોય એવો જે વિસ્તાર જે છે તેને જંગલો કહેવામાં આવે છે। આવા જંગલો બે પ્રકારના હોય કેવા પ્રકારના હોય એક એવા પ્રકારના જંગલો કે જ્યાં એક જ સરખા વૃક્ષો રહેલા હોય જેમ કે સાગના જંગલ સીસમના જંગલ લીમડાના જંગલ અમુક જગ્યાએ તમે જો કાંટાવાળી વનસ્પતિ વધારે પ્રમાણમાં હોય તો એ કાંટાવાળા જંગલ જ્યાં એક જ પ્રકારના વૃક્ષો વધારે જોવા મળે ને એને એક જ પ્રકારના વૃક્ષોના જંગલ કહેવામાં આવે છે। બીજા પ્રકારના જંગલ એવા હોય કે જ્યાં વનસ્પતિમાં વિવિધતા જોવા મળતી હોય કેવી વિવિધતા ત્યાં તમને આંબો પણ જોવા મળે ત્યાં તમને લીમડાનું ઝાડ પણ જોવા મળે ત્યાં તમને બાવળ પણ જોવા મળે તો આમ તો ઘણી બધી વનસ્પતિ ઘણા બધા મોટા મોટા વૃક્ષો એકી સાથે તમને મોટા પ્રમાણમાં જોવા મળતા હોય તેને જંગલો કહેવામાં આવે છે। આવા જંગલો તમે જોયા છે આપણે જે ગિરનાર જુનાગઢ છે ત્યાં જંગલ છે તો જ્યાં જંગલમાં મોટા ભાગે આંબાના વૃક્ષો જોવા મળે છે તો આવા જે વિસ્તાર જે છે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો રહેલા હોય ખાસ ખૂબ જ મોટી જગ્યામાં ફેલાયેલા હોય તો તેને જંગલો તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને વિચાર થશે કે આપણે જંગલો વિશે શા માટે ભણવું જોઈએ જંગલો વિશે એટલા માટે આપણે શીખવાનું છે કારણ કે આ જંગલ જે છે એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। તમને ખબર પણ ના હોય આડકતરી રીતે આપણે દરેક વ્યક્તિ જંગલ ઉપર નિર્ભર છીએ તમને એમ લાગતું કે આપણે તો જંગલમાં જતા નથી તો કેમ આપણે જંગલ ઉપર નિર્ભર છીએ તો આપણે જે કંઈ પણ કપડાં પહેરીએ છીએ અથવા તો આપણે જે કંઈ પણ ઘરવખરીની ચીજ વસ્તુ વાપરીએ છીએ જેમ કે આપણે સ્કૂલમાં આવતા હોય તો તમે જે લાકડાની બેન્ચ ઉપર બેસો છો એ લાકડાની બેન્ચનું લાકડું ક્યાંથી આવે છે તો એ જે મોટા પ્રમાણમાં લાકડું એ જંગલોમાંથી વૃક્ષો કાપીને મેળવવામાં આવે છે। આ ઉપરાંત તમે જે મરી મસાલા વાપરો છો તજ લવિંગ એ બધું મોટા પ્રમાણમાં જંગલમાં ઉત્પન્ન થાય છે તો આ જે મરી મસાલા છે જે લાકડું છે જે ફર્નિચર માટેનું લાકડું છે આવી તો ઘણી બધી વનસ્પતિઓ એ જંગલોમાંથી આપણને મળતી હોય છે। અમુક અમુક જે ઔષધિઓ છે જે આપણે કહીએ ને વૈદિક ઉપચાર જે દેશી ઉપચાર કહીએ એની જે ઔષધિઓ છે જડીબુટીઓ છે એ બધી પણ આપણને ક્યાંથી મળે છે જંગલોમાંથી પ્રાપ્ત થાય છે। ગુંદર રબર એવી જીવન જરૂરિયાતની બધી વસ્તુ આપણને જંગલમાંથી જ મળે છે તો આ બધી વસ્તુ આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે એટલે એમ કહી શકાય કે આપણે જંગલ ઉપર નિર્ભર છીએ સીધી રીતે નહીં તો આડકતરી રીતે। આ ઉપરાંત જંગલ શબ્દની સાથે સાથે પ્રાણીઓ પણ જોડાયેલા છે આપણને ખબર છે કે જંગલ હોય ત્યાં હિંસક પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓ બધા જ પ્રાણીઓ એક સાથે રહેતા હોય કારણ કે જંગલ જે છે એ આવા પ્રાણીઓ માટે વસવાટ પૂરું પાડે છે તેમને જંગલમાં માણસોથી ખતરો હોતો નથી તેઓ નિર્ભય રીતે પોતાનો વસવાટ ત્યાં કરી શકે છે અને જંગલમાંથી જ પોતાનો ખોરાક મેળવી શકે છે એટલા માટે જંગલમાં મોટા પ્રમાણમાં શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ તથા પક્ષીઓ જોવા મળે છે। આવા પ્રાણીઓમાં પણ વિવિધતા રહેલી છે અત્યારે વાત કરી કે પ્રાણીઓ કેવા હોય અમુક માંસાહારી હોય અમુક શાકાહારી હોય આ દરેક પ્રકારના પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે કારણ કે તેમને તેમનો ખોરાક અને વસવાટ બંને જંગલમાંથી સરળતાથી પ્રાપ્ત થઈ જતું હોય છે જેમ કે હરણ હોય તો હરણને ખાવા માટે શું જોઈએ કે લીલું ઘાસ જોઈએ તરણા જોઈએ તો તે બધું એને જંગલમાંથી આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે અને સિંહ વાઘ ગરુ જેવા દીપડા જેવા જે હિંસક પ્રાણીઓ જે છે આ હિંસક પ્રાણીઓને પણ પોતાનો ખોરાક જે છે માંસ જે છે એ ક્યાંથી મળે છે નાના નાના પ્રાણીઓમાંથી મળી રહે છે તો જંગલો આવી રીતે
બધા પ્રાણીઓ અને બધી જીવ સૃષ્ટિને એક સાથે સાંભળે છે. તો આ તો ખાલી વાત થઈ જંગલ એટલે વૃક્ષો, જંગલોમાં પ્રાણીઓ, જંગલોમાંથી ખોરાક મળે, વિવિધ વસ્તુઓ મળે. આ ઉપરાંત જંગલો આપણા જીવનમાં ક્યાં જરૂરી છે, જંગલો વિશે ક્યાં આપણને કાયદારૂપ છે? તો જંગલોને લીલા ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લીલા ફેફસા. શા માટે એ આપણે આ પાઠમાં આગળ જોવાનું છે. પણ થોડીક વાત કરી દે કે જંગલો જે છે, આપણને ખબર, કોઈ પણ વૃક્ષ હોય એ વૃક્ષ શું કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તે કયા વાયુનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને વનસ્પતિ શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને હવામાં શું મુક્ત કરે છે? ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. આ ઓક્સિજન વાયુ આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ. તેથી જે મોટા ભાગનો જે ઓક્સિજન વાયુ છે, શુદ્ધ ઓક્સિજન જે છે, તે આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે. જો જંગલો ન હોય તો મોટા ભાગના વૃક્ષો ના હોય, મોટા પ્રમાણમાં વૃક્ષો ના હોય તો ઓક્સિજન વાયુની શું થઈ જાય? ઉણપ સર્જાય, ઘટ સર્જાય, તો આપણને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય. તો વાતાવરણને શુદ્ધ કરવાનું અને વાતાવરણને ઓક્સિજન પૂરો પાડવાનું કામ પણ કરે છે? જંગલો કરે છે. આપણને દરેકને ખબર છે કે વૃક્ષો જે છે વાતાવરણ શુદ્ધ રાખે. જે પ્રદેશમાં વધારે વૃક્ષો હોય ત્યાં તમે જાઓ તો તમને માઇન્ડ ફ્રેશ થઈ જશે, તમારે સ્ફૂર્તિનો અનુભવ થશે. કારણ કે વૃક્ષો જે છે વાતાવરણ કેવું કરી દે છે? શુદ્ધ કરી દે છે. આ ઉપરાંત આપણે અગાઉના પાઠમાં પણ જોયું પાણી વાળા કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો જે જંગલ મોટા ભાગમાં ફેલાયેલા છે એની કારણે એ વિસ્તારમાં વરસાદ વધારે આવે છે. જંગલો અંતઃસ્ત્રાવ વધારવામાં પણ મદદ કરે છે. તો આ બધી અગત્યતાને ધ્યાનમાં લઈ આજે આપણે આ પાઠની શરૂઆત કરવાની છે. જંગલો આપણી જીવાદોરી. જીવાદોરી એટલે કે આપણે જીવન જીવવા માટે બધી જરૂરિયાત ક્યાંથી મળી રહે છે? જંગલોમાંથી મળી રહે. એક સમય એવું બને કે તમારી પાસે કોઈ પણ પ્રકારના રૂપિયા ના હોય, કોઈ પણ સાધન ના હોય, અને તો જો તમે જંગલમાં રહેવા જતા રહો તો તમને પૂરતી જીવન જરૂરિયાતની વસ્તુઓ જંગલોમાંથી મળી રહે છે. જે જરૂરિયાત છે તમારે ખાવા પીવા, રહેવાની, વસવાટ કરવાની, બધી જરૂરિયાતો તમને જંગલમાંથી મળી રહી છે, એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. એટલા માટે જંગલોને આપણી જીવાદોરી કીધી છે. પહેલાના જે પ્રાચીન સમયમાં આપણા જે પૂર્વજો હતા, આદિમાનવ હતા, એ બધા જંગલમાં જ વસવાટ કરતા. તમે જોયું હોય કે બધા માનવ જંગલમાં જ રહેતા. જંગલના જે ઝાડ હોય તેની છાલ હોય, ક્યારેકના મોટા મોટા પાંદડા હોય, એને તેઓ પોતાના પોશાક તરીકે ઉપયોગ કરતા. અને જંગલના જે ફળો છે એ ફળોને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા. અને ત્યાંથી તેઓ ઔષધિઓ પણ મેળવી લેતા. જે સારી સારી જે ઔષધિઓ છે, અરડુસી છે, એ બધી ઔષધિ ક્યાંથી મળે છે? આપણને જંગલમાંથી જ મળે. તો તેઓને કોઈ પણ પ્રકારના રૂપિયા કે ખર્ચો કર્યા વગર પણ પોતાનું જીવન નિર્વાહ તેઓ ત્યાં ચલાવી શકતા હતા. એટલા માટે જંગલોને શું કીધું છે? આપણી જીવાદોરી કીધી છે. કારણ કે જંગલો જે છે આપણી જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પૂરી પાડવા માટે સક્ષમ છે. તો પાઠની શરૂઆત કરીએ. આપણે આપણો આખો જે પાઠ પાઠ્યપુસ્તકમાં આપેલો છે એક વાર્તા સ્વરૂપે આપેલો છે, જેમાં પૂજો છે, પહેલી છે, અને એમના બે ત્રણ બીજા ફ્રેન્ડ છે, અને પ્રોફેસર અહેમદ નામે એક પ્રોફેસર છે જે તેમને જંગલમાં ફરવા માટે લઈ જાય છે. જંગલો જે છે એ કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે. ફેફસા પણ છે લીલા અને જળ શુદ્ધિકરણ તંત્ર પણ છે. હવે જોઈએ કે જંગલની એક મુલાકાત. જંગલની એક મુલાકાત. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક જંગલની મુલાકાતે ગયા હશો. તો જંગલની મુલાકાત લો તો તમને શું જોવા મળે એ વસ્તુની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. તો પહેલી જે વાત થાય કે જંગલની જ્યારે આપણે મુલાકાત લઈએ છીએ ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો આપણને જોવા મળે છે. તો આવી જ રીતે એક રવિવારની સાંજે બાળકો સરી, બેલગો લેન્સ, લાકડી, નોટબુક વગેરે લઈને જંગલની મુલાકાતે ગયા. રસ્તામાં એમને એમની જ ઉંમરનો એક છોકરો ટીપુ મળ્યો. તેની માસી સાથે ઘોડ ચડાવવા જઈ રહ્યો હતો. જંગલમાં ટીપુ નામનો છોકરો છે
એ શું કરવા જઈ રહ્યો હતો, ઢોર ચરાવવા માટે જઈ રહ્યો હતો. તે ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા કરવા આમ તેમ દોડતો હતો. જ્યારે તે છોકરાને જોયા ત્યારે તેમની સાથે ચાલવા લાગ્યો. જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા, જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા ત્યારે ટીપુએ હાથ પકડ્યો અને શાંત રહેવા ઈશારો કર્યો. જ્યારે પણ તમે જંગલમાં જાઓ ત્યારે જંગલમાં કોઈ પણ પ્રકારના ખોટા અવાજો કે ભૂમો પાડવી જોઈએ નહીં. શા માટે? કારણ કે જંગલો જે છે એ જુદા જુદા પ્રકારના પ્રાણીઓ માટેનું રહેઠાણનું સ્થાન છે. ત્યાં પ્રાણીઓ રહેતા હોય, જો તમે અવાજ કરો તો તે પ્રાણીઓને ખલેલ પહોંચી પ્રાણીઓ ડરી જાય. એટલા માટે જંગલોમાં ખોટો અવાજ કરવો જોઈએ નહીં. ટીપુ પછી તેમને ઊંચાઈ વાળા વિસ્તાર પર લઈ ગયો, જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે. જંગલમાં તમે જાઓ એવું નથી જંગલ સપાટ જમીન ઉપર પડે. તમે ગિરનારના જંગલમાં જાઓ તો ગિરનારનું જંગલ સપાટ જમીન ઉપર છે ના, તો ગિરનારના ડુંગર ઉપર પણ જંગલ ફેલાયેલું છે. એનો મતલબ જંગલોમાં સપાટ જમીન પણ હોય, ખાડા ટેકરા વાળી જમીન પણ જોવા મળે છે. તો જે ટીપુ છે એ આ દરેક છોકરાઓને ક્યાં લઈ ગયો, જે ઉંચાણ વાળી જમીન છે, ટેકરા વાળી જમીન છે, ત્યાં લઈ ગયો, જેથી તે જંગલને પૂરી રીતે જોઈ શકે. બાળકોને નવાઈ લાગી, કારણ કે તેઓ જમીન જોઈ શકતા નહોતા. હવે તમે જો જંગલમાં જાઓ ને તમે તો એક વસ્તુ તમે અવલોકન કરશો કે જે જંગલના પાંદડાઓ છે, જંગલની જે વૃક્ષોની ડાળીઓ છે, જે આજુબાજુનો થોડો ઘણો કચરો છે, જે વૃક્ષોનો કચરો, ત્યાં પ્લાસ્ટિકનો કચરો ના જોવા મળે. વૃક્ષોનો જે કચરો હોય, પાંદડા, ડાળીઓ, સુકાઈ ગયેલા પાંદડા, ફળનો કચરો, આ બધો કચરો જમીન ઉપર ફેલાઈ ગયો હોય, ત્યાં તમને જમીન જોવા મળે છે. જમીન ઉપર નકલો કચરો તમને જોવા મળે, જે જૈવિક કચરો હોય, પાંદડા ડાળીઓ છે, તે જંગલ ઉપર ફેલાયેલી, જંગલની જમીન ઉપર ફેલાયેલી જોવા મળે છે. તો બાળકોને નવાઈ લાગી કે તેઓ જમીનને જોઈ નતા શકતા, નીચે ફક્ત પાંદડા અને ફળો જોવા મળતા હતા. જંગલનું પર્યાવરણ એકદમ શાંત હતું અને ત્યાં તાજગીની ઠંડી લહેર વહેતી હતી. જંગલનું પર્યાવરણ તમે જુઓ તો એકદમ શાંત હોય, જંગલમાં ખાલી ખોટા બીજા અવાજો થતા હોય નહીં, અને ત્યાં તાજગી સભર વાતાવરણ હોય, ત્યાં ખૂબ જ વધારે વૃક્ષો હોય તો ત્યાં તમને ઠંડી હવાનો અનુભવ થાય. તો જંગલનું વાતાવરણ શાંત હોય અને તેનું કેવું હોય, તાજગી વાળું વાતાવરણ જોવા મળે છે. જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેમને પક્ષીના મધુર અવાજ અને વૃક્ષોની ડાળીઓના કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થઈ ગયા. હવે જેવો તેઓ ટેકરા ઉપરથી નીચે ઉતરવા લાગ્યા ત્યારે એમને પક્ષીના મધુર અવાજ સંભળાવા લાગ્યા. કારણ કે આગળ જ આપણે વાત થઈ ગઈ કે જંગલમાં પક્ષીઓ પણ જોવા મળે, સાથે સાથે પ્રાણીઓ પણ જોવા મળે છે. તો જંગલમાં પક્ષીઓના મધુર કલરવના અવાજ સંભળાવા મળે છે. આ ઉપરાંત વૃક્ષની ડાળીઓના અવાજ, પવન ડાળીઓ સાથે અથવા વૃક્ષની ડાળીઓના અવાજ પણ ત્યાં સાંભળવા મળતા હોય છે. બાળકોની હાજરીને કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદ્યા અને ડાળી પર બેઠેલા પક્ષીઓ ખલેલ પહોંચાડી. હવે જો બાળકો જંગલમાં ગયા એટલે શું થયું કે વાંદરાઓ બાળકોથી ડરી ગયા અને વૃક્ષની ઉપરની ડાળી તરફ કૂદ્યા, એટલે જે વૃક્ષની ડાળી છે એની ઉપરની તરફ કૂદ્યા, અને એના લીધે જે પક્ષીઓ બેઠા હોય વૃક્ષ ઉપર એ બધા શું થઈ ગયા, ડરીને ઉડી ગયા. એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્યારે જંગલમાં જાઓ ત્યારે શાંતિપૂર્વક ચાલવું જોઈએ, ખોટા અવાજો કરવા જોઈએ નહીં. ટીપુએ કહ્યું કે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે. હવે એવું કેવા પ્રાણીઓ જે છે, જે જંગલી પ્રાણીઓ છે, જેમ કે રીંછ, શિયાળ, હાથી, વરુ, સિંહ, આવા જે પ્રાણીઓ જે છે તે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે. ઊંડાણવાળા વિસ્તાર એટલે કે ખૂબ જ જંગલની વચ્ચોવચ્ચ તમે જાઓ ત્યારે તમને આવા પ્રાણીઓ જોવા મળે છે, જે હિંસક હોય છે. ત્યારે ક્યારે પણ જંગલના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારમાં જવું જોઈએ નહીં, કારણ કે આવા હિંસક પ્રાણીઓ જે છે એ આપણને નુકસાન પહોંચાડી શકે છે. દરેક પ્રાણીઓ જંગલમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હોય, જેમ કે સિંહ હોય તો સિંહ પોતાની ગુફા બનાવીને રહેતો હોય, પછી વાઘ હોય તો વાઘ કોટમાં રહેતો હોય. આ ઉપરાંત વાંદરા જેવા પ્રાણીઓ જે છે એ વૃક્ષ ઉપર પોતાનો વસવાટ કરતા હોય. તો દરેક પ્રાણીઓ જંગલના અલગ અલગ વિસ્તારમાં રહે છે પોતાની વિશેષતા અનુસાર.
પ્રોફેસર અહેમદ એ બાળકોને ચેતવ્યા કે જંગલના ઉનાળવાળા વિસ્તારમાં જવું જોઈએ નહીં, એટલે જયારે પણ તમે જંગલમાં જાઓ ત્યારે જંગલના ઉંડાણવાળા વિસ્તારમાં ક્યારેય જવું જોઈએ નહીં, ફક્ત અને ફક્ત જંગલની ફરતે આંટો મારો, જંગલના થોડા ઘણા ઉંડાણવાળા વિસ્તારમાં જઈ શકાય પણ બહુ જ અંદર જંગલમાં જવું જોઈએ નહીં. જો તમે આવું કરો અને જો કોઈ હિંસક પ્રાણી, સિંહ, વાઘ જેવા હિંસક પ્રાણી તમારી સામે આવી જાય તો તમને નુકસાન પહોંચાડી શકે છે. ગુજરાતને પહેલીને યાદ હતું કે જંગલ એક વસવાટ હોવા પર આપણે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા છે, અને ધોરણ 6 માં જોઈ ગયા તો જંગલ એક વસવાટ, આપણે જોયું આદિમાનવનો વસવાટ જંગલમાં જ હતો, તેઓ પોતાનો ખોરાક, પોતાનો વસવાટ, દરેક વસ્તુ જે જીવન નિર્વાહની છે બધી જંગલમાંથી જ મેળવતા, તો આપણે ધોરણ 6 નો આનો અભ્યાસ કરી જ ગયેલા છીએ. જંગલો કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે, હવે જંગલો જે છે અમે આપણે વાત કરી કે ઘણા પ્રાણીઓ જે છે વનસ્પતિઓ છે અલગ અલગ પ્રકારની, એની માટે જંગલો એક ઘર છે, તો કેવી રીતે ઘર પૂરું પાડે છે, તો અત્યારે જ આપણે જોયું કે જંગલો જે છે એ દરેક પ્રાણીઓના વસવાટ માટે અનુકૂલન ધરાવે છે. દરેક પ્રકારના પ્રાણી, એ હિંસક હોય તો પણ ભલે, એ શાકાહારી હોય તો પણ ભલે, દરેક પ્રાણી જંગલમાં રહી શકે એવી વ્યવસ્થા જંગલમાં હોય છે. ત્યાં ગાઢ જંગલ પણ હોય છે અને અમુક જગ્યાએ મોટા મોટા વૃક્ષો પણ હોય છે, જેથી દરેક પ્રકારના પ્રાણીઓ ત્યાં રહી શકે અને પોતાની માટે ખોરાક મેળવી શકે છે. શાકાહારી પ્રાણીઓને ત્યાંથી ઘાસ, લીલી વનસ્પતિ, ફળ બધું મળી રહે છે, અને જે માંસાહારી પ્રાણીઓ છે તેને નાના નાના જે પ્રાણીઓ છે એનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે છે. જે ભૂમિ ઉપર બાળકો ચાલી રહ્યા હતા તે ભૂમિ ખૂબ જ ઉબડખાબડ હતી અને ઘણી વનસ્પતિથી ઘેરાયેલી હતી. ટીબુએ શાક, સાલ, સેલમ, સીસમ, લીમડો, કાકરો, અંજીર, ખેર, આંબળા, વાંસ, કાચના વગેરે જેવા વૃક્ષો ઓળખવામાં મદદ કરી. જંગલમાં તમે જાઓ તો તમને એવા ઘણા બધા પ્રકારના વૃક્ષો જોવા મળશે કે જે તમે ક્યારેય જોયા પણ નહીં હોય, એટલે તમે એને ઓળખી નહીં શકો. તો જંગલમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે તમારી સાથે એક ગાઈડને રાખો. આ જે ગાઈડ હોય છે એને જંગલના રસ્તા પણ ખબર હોય છે અને જંગલના અલગ અલગ પ્રકારના વૃક્ષો વિશે પણ એને પૂરતી માહિતી હોય છે. તો જે ટીપુ નામનો છોકરો છે એને દરેક પ્રકારના વૃક્ષ વિશે જાણકારી હતી, તો તેને ગુજો અને પહેલીને અલગ અલગ વૃક્ષો વિશે માહિતી આપી કે આ સાલનું વૃક્ષ છે, આને સાગનું વૃક્ષ કહેવાય, આને સીસમનું વૃક્ષ કહેવાય, આવા વૃક્ષો તમે જોયા પણ નહીં પડે, અને રબરનું વૃક્ષ કહેવાય, આપણે જે રબરનો યુઝ કરીએ એ પણ આપણે એક વૃક્ષમાંથી જ મળે છે. તો આ બધા પ્રકારના વૃક્ષો જંગલમાં રહેલા હોય છે અને એને ઓળખવામાં ટીપુએ ગુજો અને પહેલીને મદદ કરી. પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો, ચૂકો, જડીબુટ્ટીઓ, ઘાસ રોપવામાં મદદ કરી. હવે વૃક્ષના પ્રકાર આપણને ખબર છે, 300 આવી ગયું, મોટા હોય એને વૃક્ષ કહેવાય, એથી નાનું હોય એને શું કહેવાય, ક્ષુપ કહેવાય, જે નાનો છોડ હોય એને ક્ષુપ કહેવાય. પછી વનસ્પતિ હોય એ ક્ષુપ કરતા પણ કેવી હોય, નાની હોય, અને છેલ્લે નાનું ઘાસ. આ ઉપરાંત જંગલમાં લતા હોય, લતા હોય એટલે કે વેલાઓ પણ રહેલા હોય છે, હોય ને વનસ્પતિના વેલાઓ. તો આ બધા પ્રકારની વનસ્પતિ જે છે, વૃક્ષ, શ્રુપ, વનસ્પતિ, ઘાસ, લતાઓ, વેલાઓ, આ દરેક પ્રકારની વનસ્પતિ ઓળખવામાં પ્રોફેસર અહેમદે ગુજો અને પહેલીને મદદ કરી, એટલે ગુજો અને પહેલીને એને સમજાવી દીધું. સૂર્યનો પ્રકાશ પાંદડા વચ્ચેથી આછો પાતળો થઈને વાંડ વાંડ જમીન સુધી પહોંચતો હતો. તેઓ જંગલમાં ગયા તેમને જોયું કે જંગલો એટલા બધા ગાઢ હતા, ગાઢ એટલે કે ત્યાંના વૃક્ષો એટલા બધા નજીક નજીક ગોઠવાયેલા હોય છે કે સૂર્યનો પ્રકાશ માંડ માંડ જમીન સુધી પહોંચી શકે છે. જે પાંદડા વચ્ચે થોડી ઘણી જગ્યા હોય તેમાંથી માંડ સૂર્યનો પ્રકાશ જમીન સુધી પહોંચે છે. આવું થવાના કારણે જંગલમાં ખૂબ જ વધારે અંધારું હતું, એટલે પૂરતો પ્રકાશ દિવસે પણ ત્યાં મળતો નથી. એટલે જંગલ વચ્ચે જે તમે પસાર થાવ તો બહાર જેટલો અજવાળ હોય એવું જંગલમાં તમને જોવા મળતું નથી, કારણ કે ત્યાં વૃક્ષો દ્વારા એક પ્રકારની છત બની જાય છે, એક પ્રકારનો સાયણો બની જાય છે, જેથી સૂર્યપ્રકાશ અંદર પ્રવેશી શકતો નથી. આવું ગાઢ જંગલોમાં જોવા મળે છે. પ્રવૃત્તિ 17.1 જુઓ. તમારા ઘરની વિવિધ વસ્તુનું અવલોકન કરો જે જંગલમાંથી મળેલી સામગ્રીમાંથી બનેલી હોય અને એની યાદી બનાવો. આપણે શું કરવાનું છે કે આપણા ઘરમાં જેટલી વસ્તુઓ તમને જોવા મળે છે એનું અવલોકન કરો, અને પછી નક્કી કરો કે આને જંગલમાંથી મેળવવામાં આવ્યું છે કે નથી આવ્યું. તો પહેલી વસ્તુ જોઈએ કે આપણે જે બારી વાળાના છે એ જો લાકડાના બનેલા હોય તો એ 100% જંગલમાંથી મેળવવામાં આવેલા હોય છે, કારણ કે જે લાકડા માટેનું, સોરી, બારી બનાવવા માટેનું જે ફર્નિચર માટેનું લાકડું જે છે એ જંગલમાંથી જ મેળવવામાં
આવે છે જે મોટા મોટા વૃક્ષોને કાપી એને વેરવામાં આવે છે અને એમાંથી એ ધાતુ પ્રાપ્ત કરવામાં આવે છે। આ ઉપરાંત જો એ ગુંદર જે છે ગુંદર આપણે જે ખાવામાં ઉપયોગ લઈએ છીએ લાડવા બનાવવા ત્યારે આપણે એમાં ગુંદર નાખીએ એ જે ગુંદર જે છે એ પણ આપણને ક્યાંથી મળે છે વૃક્ષમાંથી જ પ્રાપ્ત થાય છે। વૃક્ષમાંથી પ્રાપ્ત થાય એનો મતલબ એ પણ ક્યાંથી મળે છે આપણને જંગલોમાંથી જ મળે છે। તમે જે ઇરેઝરનો ઉપયોગ કરો છો રબર એ રબર ક્યાંથી બને છે એ રબર પણ વૃક્ષમાંથી જ પ્રાપ્ત કરવામાં આવે છે અને એ વૃક્ષ મોટા પ્રમાણમાં જંગલમાં જ રહેલા હોય છે। સાર સીસમ વાંસ આવા જે લાકડાઓ છે એ બધા જંગલોમાંથી આપણને પ્રાપ્ય બને છે। અમુક અમુક પ્રકારના ફળો જે છે તમે આંબાના જંગલ પણ હોઈ શકે અમુક વિસ્તારમાં નકરા આંબાના વૃક્ષો જોઈ તો આંબાનું જંગલ કહી શકાય તો ત્યાંથી આપણને કેરી સફરજન આવા ઘણા બધા પ્રકારના ફળો પણ પ્રાપ્ત થાય છે। તો આપણા ઘરની ઘણી બધી વસ્તુ એવી છે જે દિવાસળી તમે જુઓ દિવાસળીની જે સળી આવે છે એ ખૂબ જ ઓછી હોય એને પણ લાકડાના માવામાંથી જ બનાવવામાં આવે છે। બીજું બધું તો ઠીક પણ જે આપણું પાઠ્યપુસ્તક છે આપણા પાઠ્યપુસ્તકનું જે પેજ છે આ પેજ જે છે એ પણ જંગલમાંથી જ પ્રાપ્ત થાય છે કારણ કે પાઠ્યપુસ્તકનું જે પેજ છે એ કાગળ શેમાંથી બનાવવામાં આવે છે લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે। લાકડાનો જે માવો હોય લાકડાનો માવો એટલે કે લાકડાને ભૂકો કરીને એનો માવો બનાવવામાં આવે પ્રકારની લુગદી તૈયાર કરવામાં આવે અને એને પ્રેસ કરીને કાગળની રચના કરવામાં આવે છે। આવા કાગળો બનાવવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવે છે। કાગળો બનાવવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષોની કટિંગ કરવામાં આવે છે અને તેમાંથી કાગળ બનાવવામાં આવે છે। તો કાગળ પણ આપણને લાકડાના માવામાંથી પ્રાપ્ત થતા હોય છે। આ ઉપરાંત જે દિવાસળીની સળી જે છે એ દેવદાર નામનું જે વૃક્ષ છે એ વૃક્ષનું લાકડું જે છે પાતળું હોય છે અને નરમ હોય છે તેમાંથી દિવાસળીની સળી બનાવવામાં આવે છે। મરી મસાલા તેલ પ્રાણીનો ખોરાક એટલે ઘાસચારો ઘણી બધી જડીબુટ્ટીઓ ઔષધિઓ આ બધું જ આપણને ક્યાંથી પ્રાપ્ત થતું હોય છે જંગલોમાંથી જ પ્રાપ્ત થાય છે। તો આ બધીને વન્ય પેદાશો તરીકે ઓળખવામાં આવે છે। એવી પેદાશો કે જે જંગલોમાંથી પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે છે વન્ય પેદાશો। એટલે કે જે બધી પેદાશો ઔષધિઓ છે વૃક્ષોમાંથી ફળ મળે પછી વૃક્ષોમાંથી જે લાકડું મળે છે કાગળ છે દિવાસળીની સળી આ બધી વન્ય પેદાશો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આપણે ક્યાંથી પ્રાપ્ત થાય છે જંગલમાંથી જ પ્રાપ્ત થાય છે એમાં રગત પણ આવી જાય ગુંદ પણ આવી જાય તો આ બધી પ્રકારની પેદાશોને વન્ય પેદાશો તરીકે ઓળખવામાં આવે છે। હવે તમે જો આકૃતિ 17.5 જુઓ એમાં અલગ અલગ પ્રકારની વન્ય પેદાશોના ચિત્ર આપેલા છે જેમાં મધ શીર એટલે કે લાકડાની મૂર્તિ કાથો ગુંદર આ બધી વન્ય પેદાશો છે। લાખ તમે જોઈ હશે કે જેને આપણે શીલ મારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જે લાલ રંગનું શીલ મારે એની માટે લાખનો ઉપયોગ કરવામાં આવે છે તો લાખ પણ આપણને વૃક્ષમાંથી જ પ્રાપ્ત થતી હોય છે। તો આ બધી જ પેદાશોને કેવી પેદાશો કહેવાય વન્ય પેદાશો તરીકે ઓળખવામાં આવે છે। હવે ગુજો અને દેવીને આશ્ચર્ય થાય છે કે જંગલોમાં આટલા બધા વૃક્ષો કોણે વાવ્યા છે તમને પણ આશ્ચર્ય થવું જોઈએ કે જંગલ જે છે એમાં આટલા બધા પ્રકારના વૃક્ષો કોણ વાવી હોય આપણે કોઈ પણ વૃક્ષ ક્યારે ઉગે જ્યારે આપણે એને બીજ નાખીને અંકુરિત થવા દે ત્યારે વ્યવસ્થિત રીતે પાણી આપી તો એ છોડ ઉગે અને વૃક્ષ બને તો જંગલોમાં શેની જરૂર પડે બીજની જરૂર પડે જો બીજને જમીનમાં રોપવામાં આવે તો જ વૃક્ષ ઉગે છે તો જંગલમાં કુદરતી બીજકરણ થાય છે। કુદરતી બીજકરણ એટલે કે
જે જંગલમાં વૃક્ષો રહેલા હોય છે એ વૃક્ષના ફળમાં શું હોય? બીજ હોય. ફળ પાકી જાય એટલે ક્યાં જાય? જમીન ઉપર પડે છે. પછી જમીન ઉપર પડેલું ફળ એ લાંબા ગાળે શું થઈ જાય છે? સડી જાય છે. અને એમાં જે બીજ રહેલા છે એ ઓટોમેટિક જમીનમાં શું થઈ જાય છે? અંકુરિત થઈ જાય. કારણ કે બીજ ઉપર પછી ક્યારેક માટી આવી જતી હોય છે અને પછી જયારે વરસાદ આવે ત્યારે એ જમીનમાંથી બીજમાંથી અંકુરણ નીકળે છે અને ત્યાં તેનો છોડ ઉગી નીકળે છે અને એ છોડ પછી લાંબા ગાળે પર મોટા વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લે છે. આમ જંગલોમાં જે મોટા ભાગના વૃક્ષો તમને જોવા મળે છે એ વૃક્ષ કોઈ વાવવા નથી, એ વૃક્ષ પોતાની મેળે જ અંકુરિત થયેલા હોય છે, પોતાની જાતે જ ઉગી નીકળે છે અને કેટલાક મોટા વૃક્ષોમાં પરિવર્તન પામે છે. અને જંગલોમાં વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે બીજું કારણ, કારણ કે ત્યાં વૃક્ષને ખલેલ પહોંચાડવો વાળું ત્યાં કોઈ નથી. આપણે તમે જો આપણા વિસ્તારમાં કોઈ વૃક્ષ હોય તો આપણે નડતું હોય આપણે શું કરી નાખીએ? કાપી નાખીએ. પણ જંગલોમાં આ વૃક્ષને કાપવું આવતું હોય છે ને, એટલા માટે તે વૃક્ષ લાંબા ગાળે પછી કેવું થઈ જાય છે? ખૂબ જ મોટું બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જંગલની એક નાની એવી મુલાકાત જોઈ કે જંગલમાં જઈ અને આપણને કઈ કઈ વસ્તુ જોવા મળે છે. તો હવે પછીનો જે લેક્ચર છે તેમાં આપણે જંગલોને ખોરાક માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, અને જંગલોમાંથી જે પેદાશો મળે છે એને ખોરાક માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, અને જંગલોના જે વૃક્ષો છે એના પ્રકાર કયા 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 પ્રકારના વૃક્ષો જોવા મળે છે એની ચર્ચા કરીશું. આભાર.